નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. જોઈ રહ્યા છો સમાચાર સેન્ટ્રલ. કર્ણાટકમાં હાલમાં ચાલી રહેલા નાટક વચ્ચે કોંગ્રેસે આજે એક પુરાવો જાહેર કર્યો છે. કોંગ્રેસ કહેતી આવી છે કે તેમના ધારાસભ્યોને લાંચ આપવામાં આવી રહી છે અને તે અનુસંધાને કોંગ્રેસે એક ઓડિયો ક્લિપ જાહેર કરી. ઓડિયો ક્લિપમાં ગેરકાયદે ખનન કેસમાં આરોપી એવા જનાર્દન રેડ્ડી કોંગ્રેસના એક ધારાસભ્યને ભાજપમાં સામેલ થવા માટે લાલચ આપી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય બસન ગૌડા દદ્દલને રેડ્ડી કહી રહ્યા છે કે ભાજપમાં જોડાઈ જાઓ તો અડધી રાતથી જ તમારા અચ્છે દિનની શરૂઆત થઈ જશે. સાથે જ રેડ્ડી કહી રહ્યા છે કે અમિત શાહ સીધા ધારાસભ્ય સાથે વાત કરશે. ત્યારે આ મામલે પ્રકાશ જાવડેકરે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસ હારવા જઈ રહી છે, તેથી આ ખોટા પુરાવા રજૂ કરાઈ રહ્યા છે. કોંગ્રેસ કા ઝૂઠા પ્રચાર કરને કા તંત્ર જોરો પર હૈ. કલ કર્ણાટક વિધાનસભા મેં કરારી હાર હોને વાલી હૈ ઓર ઇસલિયે ઝૂઠી સીડિયા નિકાલના યે કોંગ્રેસ કા ડર્ટી ટ્રિક ડિપાર્ટમેન્ટ કા કામ હોતા હૈ. તો કર્ણાટક વિધાનસભા પ્રોટેમ સ્પીકરની આજે નિમણૂક કરી દેવાઈ છે. રાજ્યપાલ દ્વારા ભાજપના ધારાસભ્ય કે જે બોપૈયાની નિમણૂક કરવામાં આવી છે. પ્રોટેમ સ્પીકર તરીકે રાજ્યપાલ વજુભાઈ વાળાએ કે જે બોપૈયાને શપથ લેવડાવ્યા. જોકે રાજ્યપાલ દ્વારા કરાયેલી આ નિમણૂકનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. કારણ કે કોંગ્રેસનું કહેવું છે કે જે બોપૈયા ખરડાયેલી છબી ધરાવે છે અને સૂત્રો તેમ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ આ મામલે પણ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. તો કર્ણાટક મામલે આજે સુપ્રીમ કોર્ટે આખરે ફેંસલો સંભળાવી દીધો અને સુપ્રીમે રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણયને પલટતા ભાજપને બહુમતી સાબિત કરવા માટે આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધીનો જ સમય આપ્યો છે. 4 વાગે કર્ણાટક વિધાનસભામાં ભાજપનું શક્તિ પરીક્ષણ યોજાશે અને આ સાથે જ યેદિયુરપ્પાના ભાવિનો ફેંસલો થશે. ભાજપના વકીલે 7 દિવસનો સમય માંગ્યો હતો, જો કે સુપ્રીમે વધુ સમય આપવાનો ઇનકાર કર્યો. સુપ્રીમે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિનો પણ આદેશ આપ્યો હતો, જે અનુસંધાને પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ થઈ. તો કર્ણાટકના ડીજીપીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાનો પણ આદેશ અપાયો. આવતીકાલ સાંજ સુધીમાં યેદિયુરપ્પા કોઈ નીતિગત નિર્ણય નહીં લઈ શકે અને બહુમત માટે 113 ધારાસભ્યોની જરૂર છે, જ્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યા માત્ર 104 છે. ત્યારે આવતીકાલ સાંજ સુધીમાં બહુમત સાબિત કરવા હવે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો. આવતીકાલે સાંજે 4 વાગે વિધાનસભામાં શક્તિ પરીક્ષણ કરવામાં આવશે અને જે પક્ષ વધારે ધારાસભ્યોનું બળ ધરાવશે તે સરકાર રચશે. પ્રોટેમ સ્પીકર અંતર્ગત વિશ્વાસ મત પરીક્ષણ થશે અને ભાજપે તત્કાળ ફ્લોર ટેસ્ટનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે તેમ છતાં સુપ્રીમ કોર્ટે આવતીકાલ સાંજે 4 વાગ્યા સુધીનો જ સમય આપ્યો છે, જેની સામે ભારતીય જનતા પાર્ટીએ 7 દિવસ સુધીનો સમય માંગ્યો હતો. તો કર્ણાટકમાં રાજ્યપાલના આમંત્રણ સામે થયેલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અને તે દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક કડક ટિપ્પણીઓ કરી. સાથે જ સુપ્રીમ કોર્ટે ભાજપને બીજો ઝટકો આપતા વિધાનસભા માટે એંગ્લો ઇન્ડિયન સભ્યને પસંદ કરવા અંગે હાલ રોક લગાવી. સુપ્રીમ કોર્ટે સીધી રીતે કહ્યું કે બંને પક્ષો કહી રહ્યા છે કે તેમની પાસે બહુમતી છે, પણ જમીની હકીકત શું છે તે જાણવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે વિધેયક સવાલ પણ ઉઠાવ્યો કે આખરે કયા આધારે ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ અપાયું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બહુમતીનો નિર્ણય જરૂરી છે અને તેના માટે શનિવારે જ ફ્લોર ટેસ્ટ થઈ જાય તે યોગ્ય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેને સરકાર બનાવવાનું આમંત્રણ અપાયું છે તેમણે જ બહુમતી સાબિત કરવાની રહેશે. પોતાનું સ્થાન પણ સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું અને કહ્યું કે કોર્ટ રાજકીય લડાઈમાં નથી પડતી અને અંતિમ ફેંસલો વિધાનસભામાં જ થવો જોઈએ. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ચાલી, જે દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષના વકીલોએ સામસામે દલીલો કરી અને તે દલીલ બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવ્યો અને સુપ્રીમ કોર્ટે માત્ર 28 કલાકનો સમય આપ્યો ભારતીય જનતા પાર્ટીને પોતાની બહુમતી સાબિત કરવા માટે. મતલબ કે શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં બહુમતી પરીક્ષણ થઈ જશે અને જે પક્ષ પાસે વધારે ધારાસભ્યો હશે તે કર્ણાટકમાં નવી સરકાર રચશે.
कल होगा, आखिर फ्लोर टेस्ट होने के पहले 4 बजे के पहले सभी को ओथ दिया जाएगा। एक प्रोटेम स्पीकर के अंतर्गत सबसे महत्वपूर्ण येदुरप्पा जी के वकील ने खुद ने ये माना और कहा कि आज से कल तक येदुरप्पा जी कोई भी नीतिगत निर्णय नहीं लेंगे। तो कर्नाटक ना मुख्यमंत्री बीएस येदियुरप्पा ने पूरो भरोसो छे के तेओ फ्लोर टेस्ट पास करशे अने भाजपनी ज सरकार बनशे। एंड अदर फॉरसी प्रोसीजर्स विल फॉलो। सर बहुत आई है बट कॉन्फ्रेंस वी आर गोइंग टू गेट फुल मेजॉरिटी एंड वी विल प्रूव द मेजॉरिटी। सर आई। तो कांग्रेस नेता गुलाम नबी आजादे कही दीधु छे के भाजप सरकार जाडी चामडी नी छे अने तेमने कोर्ट नी फटकार ने कोई ज असर थती नथी। भारतीय जनता पार्टी केंद्रीय सरकार का चमड़ा इतना मोटा है कि उसको सुप्रीम कोर्ट की फटकार का कोई असर नहीं पड़ता। उसके बाद भी वो बार बार वही गलतियां करते हैं जिसको सुप्रीम कोर्ट ने या हाईकोर्टों ने उन्हें मना किया है करने से। एक दफा सुप्रीम कोर्ट के जजों का हम स्वागत करते हैं, उनको सल्यूट करते हैं, पूरा देश उनको सल्यूट करता है। एक दफा केंद्रीय सरकार की मनमानी और माननीय गवर्नरों की मनमानी को उन्होंने रद्द कर दिया और संविधान को बचाया और भारत के लोकतंत्र को बचाने का प्रयास किया। तरफ कांग्रेस अध्यक्ष राहुल गांधी ट्वीट करी अने कोर्ट ना निर्णय ने आवकार्यो। राहुले जणाव्युं के कोर्ट अमारा दावा पर मोहर मारी छे। साथ ज राहुले प्रहार करता जणाव्युं के भाजप हवे बहुमती साबित करवा पैसा अने पावर नो उपयोग करशे। तो आ तरफ जेडीएस नेता एचडी देवेगौड़ा जन्मदिन निमित्त आज प्रधानमंत्री मोदी तेमने फोन पर शुभेच्छाओ पण पाठवी। कर्नाटक में राजकीय गरमावा वच्चे पीएम मोदी देवेगौड़ा ने जन्मदिवस की शुभेच्छा पाठवी। तो देवेगौड़ाए जन्मदिवस निमित्त तिरुपति बालाजी दर्शन कर्या हता। तो कर्नाटक में बदलाती राजनीति वच्चे खूब ज महत्वपूर्ण दृश्य सामे आव्या। कर्नाटक विधानसभा में मुख्यमंत्री नी ऑफिस ने ताळू मारी देवामां आव्युं छे। सुप्रीम कोर्ट द्वारा आदेश करायो हतो के येदियुरप्पा ज्यां सुधी बहुमत साबित न करे त्यां सुधी तेओ कोई वहीवटी निर्णयो नहीं लई शके अने तेथी ज विधानसभाना अधिकारीओ द्वारा मुख्यमंत्री नी ऑफिस ने ताळू मारी देवायुं। आपने जणावीए के गईकाले येदियुरप्पाए शपथ लीधा बाद मुख्यमंत्री नी ऑफिस में प्रवेश कर्यो हतो, जो के हवे ते ऑफिस ने ताळा मारी देवाया छे। महत्वपूर्ण समाचारों सामे आव्या छे तेना उपर जो नजर करिए तो आतंकवादियों मामले आ समाचारों छे, जेमां जम्मू काश्मीर में 5 आतंकवादियों ने सेना द्वारा ठार करवामां आव्या छे। सौथी मोटा समाचार जम्मू काश्मीर थी, सुरक्षा दलोए घुसणखोरी नो प्रयास निष्फळ बनाव्यो छे अने 5 आतंकवादियों ने ठार कर्या छे। एक तरफ जहां सीज फायर लगावामां आव्युं छे भारत सरकार द्वारा रमजान महीना ने लईने, ते दरमियान पाकिस्तान द्वारा पोताना आतंकवादियों ने भारत में घुसाड़वानो प्रयास करवामां आवी रह्यो हतो, जे प्रयास ने भारतीय सेनाए निष्फळ बनाव्यो छे अने 5 आतंकवादियों ने ठार करवामां आव्या छे। आगळ वधीए कर्नाटक बाद हवे तेनी आगना तणखा भाजप शासित अन्य 4 राज्यों में पड़ा है। त्यारे आजे मणिपुर में कांग्रेस नेता इबोबी सिंहे राज्यपाल जगदीश मुखी ने मळ्या अने राज्यपाल समक्ष सरकार रचवानो दावो कर्यो। इबोबी सिंहे कह्युं के मणिपुर में कांग्रेस सौथी मोटो पक्ष छे, तेम छतां कर्नाटक नी जेम तेमने सरकार बनावा माटे आमंत्रण आपवामां नथी आव्युं अने भाजप तेमना साथी पक्षोना धारासभ्योनो आंकड़ो वधारे हतो जेथी तेमने सरकार रचवा आमंत्रण अपायुं छे। जेथी इबोबी सिंहे कांग्रेसना धारासभ्योनी यादी राज्यपाल ने सौंपी अने सरकार रचवानो दावो कर्यो छे। दी कर्नाटका लेटेस्ट डेवलपमेंट ऑफ कर्नाटका गवर्नर हैज इनवाइटेड टू दी सिंगल लार्जेस्ट पार्टी दैट इज बीजेपी वेयर देयर इज नो मैजिक नंबर, सो व्हाई नॉट Manipur also should give that opportunity. We have already handed over to him our memorandum to him. We hope the honorable governor will do justice.
પ્રધાનમંત્રી મોદી જમ્મુના પ્રવાસે જઈ રહ્યા છે અને તેના એક દિવસ પહેલા આજે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સે ફાયરિંગ કર્યું, જેમાં બીએસએફના એક જવાન સીતારામ ઉપાધ્યાય શહીદ થયા. બીએસએફના જવાન સાથે ચાર નાગરિકોના પણ મોત થયા છે તો છ જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. ઉલ્લેખનીય છે કે રમઝાન નિમિત્તે ભારતે સીઝ ફાયર કરેલા એલાન બાદ પાકિસ્તાન અવારનવાર ફાયરિંગ કરી રહ્યું છે અને હવે તેમાં એક જવાન પણ શહીદ થયા છે. પાકિસ્તાને કરેલ ફાયરિંગનો જવાબ ભારતે પણ આપ્યો, પણ સવાલ એ છે કે પાકિસ્તાન સામે ડાપણ બતાવવાની જરૂર શું છે, જ્યારે પાકિસ્તાન તેની નાપાકીમાંથી ઊંચું નથી આવતું. દેશભરમાં 20 થી વધુ રાજ્યોમાં એકવાર ફરી ચક્રવાતી વાવાઝોડા સાગરનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે જારી કરેલી એડવાઇઝરી પ્રમાણે આગામી 3 દિવસોમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ સાથે સાગર વાવાઝોડાનો કહેર જોવા મળી શકે છે. ચક્રવાતી વાવાઝોડું સાગર યમનના અદન શહેરથી આશરે 390 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને સોકોત્રા દ્વીપથી 560 કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં અદનની ખાડી પર કેન્દ્રિત થયેલું છે. હવામાન વિભાગના મતે આગામી 12 કલાકમાં વાવાઝોડું મજબૂત થઈ અને ફરીથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ભારતના કયા કયા રાજ્યોમાં એલર્ટ અપાયું છે તેની વાત કરીએ તો હવામાન વિભાગના મતે રાજસ્થાનમાં ભારે આંધી આવી શકે છે તો દિલ્હી એનસીઆરમાં હવામાનમાં અચાનક પલટો આવી શકે છે. આ રાજ્યોમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર તેમજ લક્ષદ્વીપમાં પણ એલર્ટ અપાયું છે તો સિક્કિમ, ઝારખંડ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ચંદીગઢ, દિલ્હીમાં પણ એલર્ટ છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં પણ એલર્ટ છે અને ભારે પવનો સાથે સાગર વાવાઝોડું ભારે વરસાદ પણ લાવી શકે છે. આગળ વધીએ અને હવે વાત કરીએ એવા ગામની કે જ્યાં છેલ્લા 500 વર્ષોથી નથી લીધો કોઈ બાળકે જન્મ. બાળકને જન્મ આપવા માટે પ્રસૂતાએ જવું પડે છે ગામની બહાર. એક રહસ્યમય ગામ, એવું ગામ કે જ્યાં નથી થતો બાળકોનો જન્મ. છેલ્લા 500 વર્ષોથી આ ગામમાં નથી લીધો બાળકોએ જન્મ. આ છે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનું સાંકા જાગીર ગામ. આ ગામ એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે જ્યાં દેવનારાયણજીનું મંદિર છે, જે ઓળખાય છે સાંકા શ્યામના નામે. કહેવાય છે કે આ મંદિર 16મી સદીમાં કોટરા રાજવંશના રાજા સંગ્રામસિંહના 7મા પત્ની રાણી ભાગ્યવંતીએ બનાવ્યું હતું. પૌરાણિક ગાથા અનુસાર રાજા સંગ્રામસિંહના કોટરા મહેલ પર મુઘલોએ કરેલા આક્રમણ દરમિયાન રાજાની હાર થઈ અને બાદમાં રાજાના મહેલમાં જ રાજાની 7 પત્નીઓમાંથી 6 પત્નીઓએ જોહર કરી લીધું. રાજા સંગ્રામસિંહના 7મા પત્ની એટલે ભાગ્યવંતી કે જેઓ ગર્ભાવસ્થામાં હતા અને તેથી તેઓ મહેલમાંથી ભાગી નીકળ્યા અને વસી ગયા સાંકા જાગીર ગામમાં. રાણીએ પુત્રને જન્મ આપ્યો અને તે પુત્ર પર પણ મુઘલોએ હુમલો કર્યો. બાદમાં ભગવાન દેવનારાયણ દ્વારા ભાગ્યવંતી રાણીને સાંકા જાગીર ગામમાં એક જ રાતમાં મંદિર બનાવવા કહેવાયું. જો કે મંદિર નિર્માણમાં વિક્ષેપ પડ્યો અને ભગવાને શ્રાપ આપ્યો કે તે ગામમાં કદી કોઈ મહિલા બાળકને જન્મ નહીં આપી શકે. પુરાણી ગાથા એ સાવ કે પહેલે થી કહેતા રહે કે મંદિર બના રહે છે એક રાત મેં, વો રાત 6 મહિને કી થી કે 24 ઘંટે કી રાત થી તો કોઈ પતા નહીં હમે. પર ઉસી સમય કિસી ઓરત ને ઘટી ચલા દી તો યે કહાં કા કામ જાકા થઈ. મોટી સંખ્યામાં યાત્રીઓ આવે છે. મંદિરની દિવાલો પર કારીગરી કરવામાં આવી છે જેમાં ભગવાન વિષ્ણુના તમામ 24 અવતાર કંડારવામાં આવ્યા છે. મંદિરના પ્રાંગણમાં જ શિવ પાર્વતીની મૂર્તિ બિરાજમાન છે. આ ગામમાં તમામ પરિવારો શાકાહારી છે અને દારૂનું સેવન કરવું કે બહારથી દારૂનું સેવન કરીને આપવું ગામમાં વર્જિત છે. જો કે શ્રાપના કારણે 1200 લોકોની વસ્તી ધરાવતા ગામની ગર્ભવતી મહિલાઓએ પ્રસૂતિ માટે ગામની બહાર જવું પડે છે અને આજે પણ તે માન્યતામાં ગામના લોકો માને છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આગળ વધીએ. ઘણી વખત એવી ઘટનાઓ સર્જાય છે જે કુદરતને પડકાર આપે છે અને વ્યક્તિને આશ્ચર્ય પમાડે છે અને આવા જ દ્રશ્યો સામે આવ્યા છે હિમાચલ પ્રદેશના મંડીથી. મંડીના સુંદરનગર ગામમાં નરપત રામની ગૌશાળામાં રહેલ જર્સી જાતિની ગાય અચાનક જ જાતે દૂધ આપવાનું શરૂ કર્યું.
આજીબ ઘટના રોજ તે સમયે ઘટે જ્યારે ગાય દૂહવાનો અને દૂધ મેળવવાનો સમય આવે. થોડા દિવસો પહેલા જ્યારે ગાયના આંચળમાંથી તેની જાતે દૂધની ધાર વહેવા લાગી તો તમામ લોકો અચંબિત થઈ ગયા, કારણ કે આવી ઘટના કદી તેમણે પહેલા જોઈ ન હતી. આજ તક કભી ભી એસા નહીં હુઆ હૈ કે ગાય યા ભેંસ કભી ખુદ બે ખુદ અપને થન સે દૂધ નિકાલતી હૈ. તો હમને આજ જિંદગી મેં પહેલી વાર, આજ હમારી એજ એસી 23-24 સાલ હોગી, હમને પહેલી વાર એસી ગાય દેખી હૈ કે ખુદ બે ખુદ બિના હાથ લગાએ અપને થન સે દૂધ નિકાલ રહી હૈ. તો સર યે તો બહોત હી અદ્ભુત કરિશ્મા હૈ હમારે લિયે. તો આ મામલે પશુપાલક વિભાગના વિશેષજ્ઞો સાથે વાત કરવામાં આવી. સુંદરનગર સ્થિત પશુ ચિકિત્સક ડોક્ટર રાકેશ શર્માએ જણાવ્યું કે ગાયને યોગ્ય ખોરાક મળી રહ્યો છે અને તેથી દૂધ વધારે પ્રમાણમાં મળે છે. જો કે ગાયના હોર્મોન્સમાં અમુક પ્રકારના બદલાવના કારણે દૂધ તેની જાતે નીકળી રહ્યું છે. આ પ્રકારના કેસીસ લાખોમાં એક હોય છે. કઈ ગાયો મેં ક્યા હોતા હૈ કે જો હમારે કો દૂધ દેને કે લિયે જો તત્વ ચાહિયે હોતે હૈ વો કુછ ગાયો મેં જૈસે અગર ઉનકી ફીડિંગ અચ્છી હૈ ના તો અપને આપ મતલબ શરીર કે અંદર બન જાતે હૈ તો ઉસકે કારણ ક્યા હૈ કે જો ગાય અપને આપ દૂધ દેના શરૂ કર દેતી હૈ. એસે મામલે જૈસે મેરી 13-14 સાલ કી સર્વિસ હોગી બહુત હી કમ આતે હૈ એસે નોર્મલ રૂટીન કે મામલે નહીં આતે હૈ. કભી કભાર દેખને કો મિલતે હૈ બહુત હી કમ. જો કે આ મામલામાં સારી વાત એ છે કે ગ્રામજનો આ ઘટનાને કોઈ ચમત્કાર સાથે નથી જોડી રહ્યા અને ગાય માતાના દર્શન માટે ભીડ લગાવીને અંધશ્રદ્ધા નથી ફેલાવી રહ્યા. અને તેથી જ ન્યૂઝ 18 ગુજરાતી પણ કહી રહ્યું છે કે આ કોઈ ચમત્કાર નથી અને દૈવીય શક્તિઓના કારણે આમ નથી થઈ રહ્યું. આગળ વધી હવાઈના કિલ્લાઓ જ્વાળામુખીમાં ગુરુવારે અત્યાર સુધીના સૌથી મોટા બ્લાસ્ટ થયા. બુધવારે 20,000 ફૂટ ઊંચે ઉછળતા લાવા બાદ ગુરુવારે 30,000 ફૂટ ઊંચે રાખ અને ધુમાડાના થર જોવા મળ્યા. યુએસ જીઓલોજીકલ સર્વેના સાયન્ટિસ્ટ મિશેલ કુમ્સે જણાવ્યું કે રાખ અને ધુમાડાના કારણે હજુ મોટા બ્લાસ્ટ થવાની શક્યતાઓ છે. કિલાઉ જ્વાળામુખીમાં રિયલ ડાયનામિક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને વૈજ્ઞાનિકોને ચિંતા છે કે જ્વાળામુખીની ફિશરોમાંથી જે લાવા નીકળી રહ્યો હતો તે હવે પાછો જમીનમાં ધસી રહ્યો છે, જેથી મુખ્ય ચિંતાનો વિષય એ છે કે જમીનના ધોવાણના કારણે આ લાવા વોટર સિસ્ટમને પ્રભાવિત કરશે અને આગામી દિવસોમાં જ્વાળામુખીમાં રાખ અને ભારે ખડકો પણ ધડાકા સાથે બહાર ફેંકાશે. ગુરુવારે હવાઈ આઇલેન્ડ પરથી વધુ 2,000 લોકોનું સ્થળાંતર કરાયું હતું. તો આપ તમામ સમાચારો સોશિયલ મીડિયા ઉપર પણ જોઈ શકો છો. અમારી વેબસાઇટ gujarati.news18.com પર પણ આપ લોગ ઇન કરી શકો છો. ફેસબુક પર ન્યૂઝ 18 ગુજરાતી પર આપ સમાચારો જોઈ શકો છો. ટ્વિટર પર @news18 ગુજરાતી હેન્ડલને આપ ફોલો કરી શકો છો અને યુટ્યુબ પર ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આ સાથે જ સમાચાર સેન્ટ્રલમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.